નમસ્કાર મિત્રો, મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, જ્ઞાન સહાયક અને ખેલ સહાયક યોજના છે તે અંતર્ગત છે શિક્ષકોની ભરતી કરવાની છે. તો તેમના માટેની પ્રેસ નોટ છે એ આજે જાહેર કરવામાં આવી છે. તો પ્રેસ નોટમાં શું માહિતી આપેલી છે તેમની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે. તો ચાલો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌ પ્રથમ તો આપણે પ્રેસ નોટ છે તે જોઈ લઈએ કે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યામાં નિયમિત ભરતી પદ્ધતિથી ભરવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ઊભો ન થાય તે હેતુથી જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત છે નિમણૂક કરવાનો નિર્ણય કરેલો છે. તો હવે કોનો કોનો સમાવેશ થશે અને જ્ઞાન સહાયકની વાત કરીએ તેમાં તો રાજ્ય સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાસ કરીને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી ઉપલબ્ધ ખાલી જગ્યા હોય તેના ઉપર કરાર આધારિત છે એ જ્ઞાન સહાયક મૂકવા માટેનો નિર્ણય કરવામાં આવેલો છે. આ માટે પ્રાથમિક શાળાઓમાં 15,000 અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે છે એ 11,500 જ્ઞાન સહાયક છે તેમની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. કરાર આધારિત નિમણૂક મેળવે પ્રાથમિક વિભાગના જ્ઞાન સહાયક છે તેમની 21,000, માધ્યમિક વિભાગ માટે 24,000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ છે તેમના માટે 26,000 છે એ વેતન આપવામાં આવશે. જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત નિમણૂક મેળવવા પ્રાથમિક વિભાગ માટે છે TET 2 પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો, માધ્યમિક વિભાગ માટે TAT માં અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે છે એ TAT ઉચ્ચતર માધ્યમિક છે તેમના ઉત્તીર્ણ થયેલા હશે તે ઉમેદવારો આમાં અરજી કરી શકશે. અરજી કરનાર ઉમેદવારો હોય તેમણે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલા શાળાઓની યાદી પૈકી તેમણે શાળા સિલેક્ટ કરવાની રહેશે અને તેમાં છે તેને ઓનલાઈન સિલેક્ટ કરવાની રહેશે. તેમાં મેરિટ કમ પ્રિફરન્સ મુજબ છે એ શાળાવાર જ્ઞાન સહાયકની યાદી કરી અને જિલ્લા શિક્ષણ અધિકારી હોય તેમને મોકલી આપવામાં આવશે. ત્યારબાદ આવી જ રીતે છે એ ખેલ સહાયકની પણ છે એ રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થી ધરાવતી હોય સરકારી શાળાઓ તેમાં છે એ ખેલ સહાયકની ભરતી કરવામાં આવશે, જેમાં 5,575 જેટલા છે એ ખેલ સહાયકની નિમણૂક કરવામાં આવશે અને તેમને વેતન છે તે પણ 21,000 આપવામાં આવશે અને તેમના માટે પણ છે તમારે ઓનલાઈન છે એ શાળાની પસંદગી કરવાની રહેશે. તો તેના માટે છે ખેલ સહાયક તરીકે છે એ તમારે ખેલ અભિરુચિ કસોટી એટલે કે SAT છે તે પાસ કરેલી હોવી જોઈએ. તો આ માહિતી હતી. તો આના સિવાય બીજી માહિતી આવશે તો તેમની માહિતી અમારા વોટ્સઅપ ગ્રુપમાં આપવામાં આવશે, જેમની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તેમાં જોઈન થઈ જવું. તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે.